મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિજાબ કાઢી પરીક્ષામાં બેસવા દેવાનું કહેવાતા અડાજણની શાળા વિરુદ્ધ જમિયતે ઉલમાએ હિંદના નેજા હેઠળ વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિજાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમિયતે ઉલેમાએ હિંદે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. શિશુવિહાર શાળા નકાબ અને હિજાબ કાઢી નાખવા અંગેની સૂચના બાદ વિવાદ સર્જાયો હતો. બોર્ડની પરીક્ષા દરમિયાન હિજાબ નકાબ કઢાવવાની ઘટના બની હતી. પરંપરા મુજબ પહેરવેશ પહેરવાનો તેમજ ધાર્મિક ચિહ્ન હોવાનો મુસ્લિમ સમાજે વાત કરી હતી. તમામ વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. શાળા દ્વારા નકાબ અને હિજાબ કાઢી નાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા શિક્ષણાધિકારી, પોલીસ કમિશનર અને રાજ્યના મુખ્ય સચિવને પણ આવેદનપત્રની નકલ મોકલાવાઈ હતી. અહીંયા કલેક્ટર કચેરીએ અમે રજૂઆત લઈને આવ્યા છે કે જેવી રીતે આપણે અહીંયા સુરતમાં એચએસસી એસએસસીના એક્ઝામ ચાલી રહ્યા છે, તો અમારી મુસ્લિમ બાળાઓને એ પ્રેશર નાખવામાં આવ્યું કે તમે તમારો નકાબ કાઢો, હિજાબ કાઢો, એ આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિના વિરુદ્ધ છે. આપણા સંવિધાનમાં એ વસ્તુ નથી. આપણું સંવિધાન તો એ વસ્તુ, એ પ્લેટફોર્મ આપણને પ્રોવાઈડ કરે છે કે દરેક જાતિ, દરેક ધર્મના લોકો પોતપોતાની જે બી સંસ્કૃતિ છે એના મુતાબિક પોતપોતાના હિસાબે પોતાના જે બી સાંસ્કૃતિક ચિહ્નો છે એ હિસાબે એ હિન્દુસ્તાનમાં જીવી શકે છે. તો એક્ઝામ જે હમણાં આપી રહ્યા છે બાળાઓ, તો એમના ઉપર આટલો મોટો સ્ટ્રેસ નાખવો કે હિજાબ કાઢો, નકાબ કાઢો, તો એમને માનસિક તાણ હશે, એ એક્ઝામ કેવી રીતે આપશે? આ એક્ઝામના દ્વારા બહુ બધા એ લોકોના ફ્યુચરના ડિસિઝન લેવામાં આવશે. બહુ મોટા સપના એ લોકો જોયા જે સાકાર કરવા માટે આ બાળાઓ હિંમત કરીને આટલે સુધી પહોંચી છે. એક તરફ આપણી ગવર્મેન્ટ કહે છે બેટી બચાવો, બેટી પઢાઓ, આ બેટીઓ પડી રહી છે, તો એમને સેના માટે એમને એવી રીતે માનસિક તાણમાં નાખવા? એમને એમની પૂરા જે એ લોકોના છે, જે છે અમારું કે ભાઈ અમારે નકાબમાં રહીને પડવું છે તો પડવા દેવો, અમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો, એ અમારી માંગ છે. એ માંગ લઈને વિનમ્રતાપૂર્વક અમે આ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે. હમણાં બે દિવસ પહેલાં શિશુવિહાર સ્કૂલમાં બાળાઓને આ હિજાબ કાઢવા માટે સ્ટ્રેસ નાખવામાં આવ્યું, અમે એના વિરુદ્ધ છીએ. વર્ષોથી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ અને બુરખો પહેરી પરીક્ષાઓ આપતી હોય છે, ત્યારે અડાજણની શિશુવિહાર શાળા સામે હાલ તો રોષ જોવા મળ્યો હતો અને બંધારણ વિરુદ્ધ શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે વર્તન કરાયું હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.